हे पूज्य श्री ब्रह्मचार्यजीना प्रज्ञाबोधमां चार उदयादि भंग एमा अपने नवमा दसमा गुणस्थानक सुधी बात आवी। बंद योग्य प्रकृतिओ जे 120 छे एमोती घटती घटती पहला गुणस्थानक थी ए घटती घटती दसमा सूक्ष्म सांपराय नामना गुणस्थानक पां सुख सांपराय एटले सूक्ष्म लोभ ते आ कषायम आ गुणस्थानक मां संज्वलन लोभ कषाय प्रकृतिनो नाश थाय छे दसमा अंते एटले 18 जे हती एमांथी एक आ चाली गई एटले हवे 17 प्रकृति नो बंद दसमा गुणस्थान के रह्यो। हाँ दसमा गुणस्थान अंत पछी हवे ने 17 एक 18 हती पहला એટલે એક આમાં ગઈ એટલે હવે 17 બંધ પ્રકૃતિ 17 રહી બંધ યોગ્ય પ્રકૃતિ દસમા ગુણસ્થાનમાં હવે તેમાંથી હવે 11 ઉપશાંત મોહ ગુણસ્થાનકમાં 16 બીજી પ્રકૃતિઓનો બંધ થતો નથી છદમસ્ત વિતરાગ થઈ ગયા છે 16 બીજી પ્રકૃતિઓમાં નાશ પામે એટલે પહેલાં 17 હતી દસમામાં તેમાંથી બીજી 16 ગઈ એટલે હવે એક જ બંધયોગી પ્રકૃતિ રહી તે કઈ તો કે શાતા વેદની બસ એ સિવાય બધી ગઈ હવે 11, 12 અને 13 સહયોગી ગુણસ્થાન સુધી એ શાતા વેદનીનો ઉદય છે 14 તો એ પણ નથી 17 ગણ બંધ તેથી દસમે ગુણે 41 ગાથામાં 17 ગણ બંધ તેથી દસમે ગુણે હો લાલ તેથી દસમે ગુણે 16 બીજી ન બંધાય ઉપસમ સ્થાન કે હો લાલ ઉપસમ સ્થાન કે 17 ગણ બંધ તેથી દસમે ગુણે ગુણે એટલે દસમે ગુણ સ્થાને 17 બંધ ગણ 16 બીજી ન બંધાય ઉપસમ સ્થાન કે 11 ઉપસમ ગુણસ્થાનકમાં બીજી 16 પ્રકૃતિ ન બંધાય હવે તે કઈ કઈ તે આગળની ગાથામાં જણાવે છે એટલે 120 બંધયોગ પ્રકૃતિ બધી જતી જતી હવે એક જ રહેશે હવે 16 કઈ ન બંધાય 11, 12, 13 ગુણસ્થાનકમાં તે કહે છે 11 આ ઉપશાંતમો ગુણસ્થાનકમાં 16 તે પ્રકૃતિઓ કઈ કઈ તે આ ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન અને કેવળ દર્શન એ 4 દર્શનાવણીય કર્મની પ્રકૃતિ તથા મતિશ્રુદ્ધ અવધિ માનવ પર્યવ અને કેવળ નાનાવણીય કર્મની 5 તથા દાન લાભ ભોગ ઉપભોગ અને વિર્યાંતરાય કર્મની 5 અને યશ નામ કર્મ તથા ઉચ્ચ ગોત્ર મળીને કુલ 16 પ્રકૃતિ થઈ એટલે હવે નીચ ગોત્ર તો પહેલાં જ ગયું હવે ઉચ્ચ ગોત્ર પ્રકૃતિ એ બંધાવવાની નષ્ટ હવે ક્યાં એમને જન્મ લેવાનો છે એ પણ નષ્ટ ભોગ ઉપભોગ વિર્યાંતરાય દાન લાભ ભોગ હવે તો કેવળ નાની નજીક જઈ રહ્યા છે એટલે મતિશ્રુત અવધિ આવા બધા પંચ આવરણો પણ નાશ પામે છે દર્શનાવણીની પહેલાં નિદ્રા પચરા વગેરે તો પહેલાં ગઈ હવે ચક્ષુ અચક્ષુ દર્શન અવધિ ને કેવળ એ પણ અહીંયા રહ્યા તે સર્વથા એનો પણ નાશ થાય છે કેવળ જ્ઞાનમાં સહયોગી કેવળીમાં દેહ છે ત્યાં સુધી હોય છે હોય પણ એ કેવું એ આગળ આવશે એ બંધ કેવો ત્યાં કશાય તો છે નહીં એટલે સ્થિતિ પણ સ્થિતિ નથી પડતી અને અનુભાગ નથી પડતો રસ પણ મન વચન કાયાના યોગ છે તેથી કર્મના નિશ્ચયકો આવે ખરા કર્મ પરમાણુ આવે મન વચન કાયા છે એટલે એક સમય આવે બીજા સમય ભોગવાય અને ત્રીજા સમય તો ખરી પણ જાય કેમ કે એને બંધ યોગ્ય કોઈ આધાર નથી રસ નથી પડતો કે સ્થિતિ નથી પડતી પણ આવે ખરા પણ એક શાતાવેદની પ્રકૃતિનો જુદાય છે એમ કે છે દર્શના વરણી 4 નાના વરણી બધી હો લાલ નાના વરણી બધી
अंतरायणी पाच यस उच्च गोत्रणी हो लाल यस उच्च गोत्रणी। दर्शना वर्णीय कर्मणी चार प्रकृति चक्षु दर्शन अचक्षु अवधि दर्शन ने केवल दर्शन एने संपूर्ण नाश थाय छे। अचक्षु में तो जो आँख थी आपणे जोईए ने एना पर जे आवरण ते अचक्षु में आँख सिवाय आँख सिवाय नी बीजी इंद्रियो छे ने ए अचक्षु अचक्षु दर्शन में आवे कान वगैरे ए अचक्षु दर्शन। अवधि एटले माप क्यां सुधी ए जाणी शकतो हतो ए केवल आ दर्शन आपणे केवल ना नथी प्रगटतुं ए बधुं हवे अहीं नाश पामे छे बंद एनो थाय नहीं हवे आवरणनो। अने अंतरायणी पांच पण हवे एक पणो बंद अटके छे। पछी यश नाम कर्म ए पण अहीं पूरु थाय ऊंच गोत्र ए पण पूरु थाय एम कुल 16 प्रकृतिओ गई। आ बधी ध्यान अवस्था छे। हवे तो कां तो 11 ने स्पर्श अरे 11 थी नीचे आवे અને 11 ની જે સ્પર્શે જ નહીં એ તો સીધે ઉપર જાય એ તો ઉપશમ થઈને પછી સીધો આગળ જતો રહે એ 11 સ્પર્શે જ નહીં પણ એમાં હોય નહીં કેમ કે છદમસ્થ વિતરાગતા ખરી અહીં નિયમથી પડે પણ એ ત્યાં બંધ ન થાય આ બંધ યોગ પ્રકૃતિઓ છે એ પડે પછી સીધો પડે એમાંથી એને આવે 11 તો એ પડે જ પણ છતાં છદમસ્થ વિતરાગ કહેવાય છે એની સ્થિતિ દશા પણ એ પડે જ નિયમ 10મેથી સીધો 12મેં જ જાય એ ના પડે પણ આ પ્રકૃતિનો બંધ ત્યાં થાય નહીં એ નિયમ છે એટલે જણાવ્યું। હવે શેષ રહેલ બંધ યોગ્ય એક પ્રકૃતિ તે સાતા વેદનીય 120માંથી હવે એક જ બાકી રહી તે સાતા વેદનીયનો બંધ ક્યાં સુધી તો કે સંયોગી કેવડી નામના 13મા ગુણસ્થાનક સુધી છે એટલે 11માં જે પડે છે ને તે પેલે સાતા વેદની બંધ કરીને શ્રેણી થકી તે પડિયા રે સાંભળ જો મુનિ સંયમ રાગે ઉપશમ શ્રેણે ચડિયાજી। સાતા વેદની બંધ કરીને શ્રેણી થકી તે પડિયાજી શ્રેણીથી પડ્યા 11માંથી શાતાવેદનીનો બંધ કરો અને ત્યાં અનુત્તર વિમાનમાં ગયા પેલા જે મુનિની વાત કરી છે તે એમ શાતાવેદનીનો ત્યાં બંધ થાય તે ગુણસ્થાનકમાં 11, 12 અને 13 બારમાં ક્ષીણમો ગુણસ્થાનકમાં પણ શાતાવેદનીનો બંધ થાય એ બંધ યોગી પ્રકૃતિ છે અને કેવળ જ્ઞાની 13મે રહેલા ભગવંતો તીર્થંકરો કે કોઈ પણ કેવડીઓ મન વચન કાયાના યોગ છે એટલે એમને પણ સાતા વેદનીનો બંધ થઈ શકે બંધ યોગ્ય પ્રકૃતિ બંધ આવવું અને બંધાવવું પણ એને આધાર જોઈએ છે તે નથી મળતો કષાય ભાવો એટલે વધારે ટકી શકતા નથી। એક સાતનો બંધ સયોગી સુધી છે હો લાલ સયોગી સુધી છે 14મે જીવાયા બાંધ સર્વજ્ઞ વાણીએ હો લાલ સર્વજ્ઞ વાણીએ। એક સાતનો બંધ એક સાતા સાત એટલે સાતા વેદનીય નો બંધ સયોગી સુધી સયોગી મન વચન કાયના યોગ સાથે 13મું ગુણસ્થાન છે ત્યાં સુધી એક સાતા વેદનીયનો બંધ છે। એક સાતનો બંધ સયોગી સુધી છે સયોગી કેવડી ગુણસ્થાન સુધી છે 14મે જીવા બાંધ પછી 14મો છેલ્લું ગુણસ્થાનક ત્યાં જીવ અબંધ છે ત્યાં બંધાતો નથી। સર્વજ્ઞ વાણીએ આ સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે કેવળ જ્ઞાનથી જાણીને કેમ કે અંતરની પરિણતિ છે ભાવો સૂક્ષ્મ એ કોણ જાણી શકે કેવડી ભગવંત જ જાણી શકે। હવે 120 બંધ યોગ્ય કર્મ પ્રકૃતિની વાત કરી તેની જેમ જ પ્રદેશ બંધ સ્થિતિ બંધ અનુભાગ એટલે સ્થિતિ અને અનુભાગ એટલે રસ બંધ પણ છે। એક સમય માત્રમાં
आ जीव अनंत पुद्गल परमाणु ने ग्रहण करे छे एक समय में, ते प्रदेश बंद कहवाय छे। प्रकृति बांधनी जेम प्रदेशादिक छे हो लाल, प्रदेशादिक छे एक समय प्रबद्ध अनंत गुण धरे हो लाल, अनंत गुण धरे। प्रकृति बंधनी जेम એટલે 120 બંધ યોગ્ય કર્મ પ્રકૃતિની જેમ પ્રદેશાદિક છે, એટલે પ્રદેશ બંધ પણ છે, સ્થિતિ બંધ પણ છે અને રસ બંધ અથવા અનુભાગ બંધ પણ છે। એક સમય પ્રબદ્ધ અનંત અણુધરે, એટલે એક સમય માત્રમાં આ જીવ અનંત પુદ્ગલ પરમાણુને ગ્રહણ કરે છે તેને પ્રદેશ બંધ કહે છે। એક સમયમાં અનંત પુદ્ગલ પરમાણુ આવે, એ સમય પ્રબદ્ધ એટલે એક સમયમાં જેટલા કર્મ પરમાણુ આવીને બંધાય તે સર્વને સમય પ્રબદ્ધ કહેવામાં આવે છે। હવે જેમ કોળીએ કોળીએ આપણે આહાર લઈએ છીએ, એક કોળીઓ ખાધો હોય પેટમાં ગયો, પછી બીજો લીધો, પછી ત્રીજો લ્યો, એમ ક્રમપૂર્વક જેમ આપણે ભોજન કરીએ ત્યારે કોળીઓ લઈએ છીએ, તેમ પ્રતિ સમયે એક સમય પછી બીજો, બીજા સમય ત્રીજો, એમ પ્રતિ સમયે કર્મબંધનો બંધનો જીવને સંચય થાય છે। જેમ કોળિયા વધારે લેતા પેટ ભરાઈ જાય, પણ આ તો કર્મો તો એક પછી એક આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે। અને પાછા જૂના ઉદયમાં આવી ગયા એ ખર્યા પણ કરે છે, નવા નવા કર્મો આવ્યા જ કરે છે અને જૂના જૂના પ્રતિ સમયે ખરાબ કરે છે। જેમ કવળ આહાર ક્રમે કરી જીવ લે હો લાલ, ક્રમે કરી જીવ લે પ્રતિ સમય તેમ બંધ સમય પ્રબદ્ધ છે હો લાલ, સમય પ્રબદ્ધ છે। જેમ કવળ આહાર ક્રમે કરી જીવ લે, એક સાથે જેમ બધું ખાઈ શકતો નથી, ક્રમપૂર્વક એક એક કોળીઓ લે, પ્રતિ તેમ પ્રતિ સમયે બંધ સમય પ્રબદ્ધ છે, તેમ પ્રતિ સમયે એક પછી એક એમ જેમ સમયો કાળના વ્યતી થઈ રહ્યા છે તે પ્રમાણે એને કર્મ બંધન પણ થઈ રહ્યા છે। પ્રતિ સમયે તેમાં બંધ સમય પ્રબદ્ધ છે, એટલે એક સમયમાં, એટલે પ્રતિ સમયે કર્મનો બંધ થઈ રહ્યો છે સંચય, તે એક સમયમાં જેટલા કર્મ પ્રમાણો આવે તે તેને સમય પ્રબદ્ધ કહેવામાં આવે છે। હવે લીધેલા કોળિયામાં આજે આપણને એ પ્રતિ સમય કર્મ આવે એનું કારણ રાગવેશના ભાવ કર્મ છે, એનાથી આ દ્રવ્ય કર્મરૂપ પૂદગલ વર્ગણાઓ આવીને ચોંટે છે આત્મા સાથે, અને મન વચનને કાયા એનાથી આ જીવ પ્રવર્તે છે। જેટલા મનના સંકલ્પ વિકલ્પો થયા કરે એટલા કર્મનો આશ્રવ થયા કરે છે, નવા બંધા આ મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, બોલ બોલ કરીએ, મૌન ના રહીએ તો જેટલું બોલ બોલ કરીએ એટલા કર્મ બંધા, શુભ બોલીએ તો શુભ બંધાય, અશુભ બોલીએ તો અશુભ બંધાય, આ વચનની પ્રવૃત્તિ। ત્યાર પછી કાયાની પ્રવૃત્તિ, શરીરનું હલનચલન, એનાથી પણ કર્મનો આશ્રય થાય, એટલે વિતરાગ મુદ્રા જે પ્રતિમા આપણે આપી કે કૃપાલદે આ કૌશક ધ્યાનમાં ઉભા કે બેઠા, હા એ શું સૂચવે એનો ભાવ બ્રહ્મચારીજીએ દેહ છૂટવાના પહેલા દિવસે છેલ્લામાં છેલ્લો જે પંત્ર છે એમાં કહ્યું કે વિદરાગ ભગવંતે આ મુદ્રા કેમ આપી, તો કે આ જગતમાં આ પગ વડે કાંઈ ચાલવા જેવું જ નથી, કેમ કે પગ મૂકતા પાપ છે, હલનચલન કંઈ કરવાની, હાથ ઉપર હાથ ધરી દીધા, પગ ઉપર પગ ધરી દીધા, કેમ કે કાયાના હલનચલનથી પણ કર્મ બંધાય, કર્મનો આશ્રવ થાય, પગ મૂકતા પાપ,
જોતા ઝેર છે, રાગદ્વેષ થાય. અને આંખો પણ મીચી દીધી કે કાંઈ જોવા જેવું નથી, જોતા ઝેર છે. અને માથે મરણ રહ્યું એટલે હાથ ઉપર હાથથી પણ કોઈ પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી, એટલે એ પણ આપણને કાયાની કોઈ ચેષ્ટા કરવા યોગ્ય નથી. પછી મોઢેથી પણ કંઈ બોલવા જેવું નથી, કેમ કે બોલે તો એને કોઈ પ્રત્યે વૈરભાવ થાય કે મોહ થાય, કે એટલે મૌન થઈ ગયા, મોઢું પણ બંધ. અને મન સૌથી કર્મબંધનું મુખ્ય કારણ તે મન છે. મનને પણ નિર્વિકલ્પ ધ્યાન, આત્મ ધ્યાનમાં લીન કરી દીધું, એટલે બીજા કોઈ સંકલ્પ વિકલ્પ જ નહીં. અને કર્મને આધીન કોઈ આવી જાય તો એને પણ હર્ષેલવાનો એમનો પુરુષાર્થ હોય છે. આંતરંગ યુદ્ધ છે પુરુષ, કે અમારે તો પ્રભુ યુદ્ધ ચાલે. ક્યાં? અંતરંગ યુદ્ધ, અંતરમાં. કે આ પ્રકર્મ પ્રકૃતિઓ આવે એને ખાડીએ, હટાવીએ, એટલે મનને કેમ વસ્ત રાખીએ, અથવા ઉત્તમ વિચારોમાં શુભ અશુભમાં જતું રોકીને શુભમાં રાખે, શુદ્ધમાં જવાના લક્ષે. એમ મન વચન કાયાની જેટલી આપણી પ્રવૃત્તિ છે તે બધા જ કર્મબંધના જ કારણો છે. એટલે જેટલી બને એટલી આ ત્રણેયની પ્રવૃત્તિ જો રોકીએ. મહાત્માઓ બહુ ખાય નહીં એટલે અલંચન શું કરવું, તેમજ મોઢેથી બોલે નહીં એટલે કોઈને મન દુઃખ કે બીજી એ પ્રવૃત્તિ બંધ કરી દે એ થાય નહીં. અને મન પણ સ્વરૂપમાં ધ્યાનમાં લીન કરી દે, આત્મ ધ્યાનમાં, એટલે જ્ઞાન ધ્યાનથી બધા રહેલા કર્મોને ખપાવી દે જે સત્તામાં છે, અને નવા બાંધે નહીં. એટલે એક સમય એવો આવે કે બધા કર્મ એમના નષ્ટ થઈ જાય. શરણી માંડી કેવળ જ્ઞાન પ્રગટાવવા માટે શુક્લ ધ્યાનરૂપ હોળી લગાડીને બધા કર્મોને બાળીને ભસ્મ કરી દે છે. એટલે આપણે પણ જેટલી મનવચન કાયની પ્રવૃત્તિ ઘટાડીશું તેટલો કર્મનો આશ્રય ઓછો થશે. અને કાયાને પણ સત્પુરુષની સેવામાં અને વાણીનો ઉપયોગ પણ સત્પુરુષના વચનો પત્રો ફેરવવામાં કે ભક્તિ કે સ્મરણમાં એનો ઉપયોગ કરવાથી શુદ્ધના લક્ષ્ય શુભ બંધ થાય, નહીં તો અશુભ બંધ થાય. અને મન પણ સત્પુરુષના વચનના વિચારમાં જેટલું રહેશે એટલું જ સુખદાયક છે, એટલે નવા કર્મ નહીં બંધાય. હવે અહીંયા કે છે, લીધેલા કોળિયામાં જુદી જુદી જાતના રસ હોય છે, તેમ સંચય કરેલા કર્મ પુદગલોના ફળમાં સુખ દુઃખ આપવાના તીવ્ર કે મંદ રસરૂપ અનુભાગો ઘણા હોય છે. કવળ વિશે રસ હોય જુદી જુદી જાતના, હો લાલ જુદી જુદી જાતના. એ કોળીઓ લઈએ આપણે, તે જુદી જુદી જાતના રસ હોય, ક્યારે ભાતનો કે શાકનો કે દાળનો કે રોટલીનો કે કંઈ પણ વસ્તુ બીજી હોય તો એનો જુદો જુદો સ્વાદ આવે. લીધેલા કોળિયામાં જુદી જુદી જાતના રસ હોય, તેમ સંચય કરેલા કર્મ પુદગલોના ફળમાં પણ સુખ દુઃખ આપવાના જુદા જુદા રસ હોય. કાં તીવ્ર રસે ફળ આપે, કોઈ મંદ રસે આપે, કોઈ મધ્યમ રીતે આપે, એના અનુભાગો જેટલી રસ આપવાની શક્તિ એમાં પડી છે તે પ્રમાણે કર્મ આપે, એનો રસ આપે. કર્મ અણુના જેમ તેમ અનુભાગો ઘણા, અનુભાગ એટલે રસ બંધ જેવો પડ્યો હોય તે પ્રમાણે તે કર્મ ઉદયમાં આવે ત્યારે એને ભોગવવું પડે છે, મંદ તીવ્ર કે તીવ્રતર કે મંદતર. હવે સુખ દુઃખ આપવા રૂપ તીવ્ર કે મંદ રસ તે કર્મના ઉદય કાળે જણાય છે. હમણાં કેમ કર્મ કેટલું કેવું બંધાણું, તીવ્ર કે મંદ આપણે ખબર નહીં, પણ જ્યારે એનો ઉદય આવે ત્યારે તીવ્ર રૂપે વેદની આવે કે દુઃખ આવે ત્યારે લાગે કે આ ભયંકર કર્મનો ઉદય આવ્યો. તેમ કર્મબંધનો સ્થિતિ કાળ પણ જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ હોય છે. તીવ્ર મંદાદી ભેદ ઉદય કાળે દિશે, હો લાલ ઉદય કાળે દિશે. તીવ્ર કે મંદાદી કર્મનો ભેદ તે ઉદય કાળે આપણને ખબર પડે, ઉદયમાં આવે ત્યારે. સ્થિતિ બંધનો કાળ જગંદ્યાદિક છે. આ રસની વાત કરી, રસબંધની, અનુભાગ બંધની. હવે સ્થિતિ બંધની વાત કરે, પહેલા પ્રદેશબંધની વાત કરી આત્મા, પછી રસબંધની વાત કરી, હવે એની સ્થિતિ કર્મોની કેટલા કાળ સુધી એ સુખ દુઃખ ભોગવવા પડશે તેનું પણ, તે કર્મબંધનો સ્થિતિ કાળ પણ
જગન્ય હોઈ શકે, મધ્યમ હોઈ શકે અને ઉત્કૃષ્ટ પણ હોઈ શકે. સ્થિતિ બંધનો કાળ જગન્યાદિક છે, જગન્ય આદિક છે એટલે જગન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ છે. તીવ્ર મંદાદિ ભેદ ઉદય કાળે દિશે, હો લાલય ઉદય કાળે દિશે, સ્થિતિ બંધનો કાળ જઘન્યાદિક છે, હો લાલ જઘન્યાદિક છે. હવે આ પાઠની છેલ્લી 48મી ગાથામાં મન વચન કાયના યોગની યોગથી કર્મોની પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે તથા કષાયથી તે કર્મોની સ્થિતિને રસ પડે છે. યોગે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ રસ કસાયથી, હો લાલ સ્થિતિ રસ કસાયથી. યોગે પ્રકૃતિને પ્રદેશ બંધ, મન વચન કાયના યોગથી નાનાવણીય દર્શનાવણી કઈ જાતની પ્રકૃતિમાં કેટલો રસ પડશે, ભાગ જશે તે પ્રકૃતિ પણ આજ ઘડે અને કેટલા પ્રદેશો આપશે આવશે કર્મોના તે પણ યોગથી થાય છે, મન વચન કાયના યોગથી. એટલે યોગે પ્રકૃતિને પ્રદેશ બંધ અને સ્થિતિ અને રસ તે કષાય ભાવતી પડે છે. યોગે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ રસ કસાયથી, હો લાલ સ્થિતિ રસ કસાયથી. જેમ કોળિયાથી લીધેલ આહારમાંથી આપણે કોળિયો લઈએ ભોજનનો, તે આહારમાંથી હાડકાં, હાડ, માંસ, ચામડી, લોહી આદિ અંગો પાંગ થાય છે, તેમ એક સમય પ્રબદ્ધમાં એટલે કે એક સમયમાં જેટલા પૂદગલ પરમાણુ આવે તે આઠે કર્મો વેચાઈ જઈ ઉત્તર પ્રકૃતિ રૂપે પરિણમે છે. આપણે આહાર કર્યો તેમાં લોહી હાડકાં બધા સપ્ત ધાતુમાં એનું વેચાણ થઈ જાય, એનામાં જે જે જેને રસ જેટલો જોઈએ લઈ લે, તેમ આપણે જે કર્મ બાંધ્યા, માનો જ્ઞાનની આશાધના વિશેષ કરીએ તો જ્ઞાનાવણને વધારે ભાગ મળે પણ બીજાએ કર્મોને પણ આઠેય કર્મોને એનો રસ પડે, એમાં એમાં ભાગ મળે. કવ યોગે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ રસ કસાયથી, હો લાલ સ્થિતિ રસ કસાયથી. કવલથી તનો સમ કર્મ સમય પ્રબંધથી, કવલથી તનુ સમ કર્મ સમય પ્રબંધથી, હો લાલ સમય પ્રબંધથી. કવલથી તનુ સમ કર્મ, કવલ લેવાથી જેમ શરીરના બધા ભાગો પોતપોતાનો રસ લઈ લે તેમ કર્મ સમય પ્રબંધથી એટલે એક સમયમાં જે પૂદગલ પરમાણુ આવ્યા તે બધા જ આઠે કર્મમાં વેચાઈ જઈ ઉત્તર પ્રકૃતિ રૂપે પરિણમી જાય છે. એ ઉત્તર પ્રકૃતિ પાછી આઠે કર્મની 120 એ તો બંધ યોગી વાત કરી, પણ એ જેમ કે જ્ઞાનાવણીની 5, દર્શનાવણી 9 એ જે જે પ્રકૃતિને જેમાં જેટલો એ રસ કયા પ્રમાણે પડ્યો તે પ્રમાણે એ બધા ભાગમાં વેચાઈ જાય છે. જેમ કે આહાર લીધેલો એ બધા ભાગમાં કેવી રીતે વેચાઈ જાય તેવી રીતે યોગે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ રસ કસાયથી, હો લાલ સ્થિતિ રસ કસાયથી. કવલથી તનુ સમ કર્મ સમય પ્રબંધથી, હો લાલ સમય પ્રબંધથી. આ પ્રમાણે આ બંધ યોગ્ય જે પ્રકૃતિઓ એનું વિવરણ પૂરું થયું. હવે બંધ પછી ઉદય, ઉદીરણા અને સત્તા એ ત્રણ ભાગ જે બાકી છે એ આવતા પાઠમાં આવશે, એટલે 60મો પાઠ તેમાં અનુવર્ણન આવશે જે આપણે આવતીકાલે લઈશું.